કે ધર્મની સ્થાપના કરે, અને ધર્મની સ્થાપના હોય તો એનાથી પ્રજાનું કલ્યાણ થાય. તો પૂર્વજોના બતાવેલા અનુસાર અને રાજશાસન કર્યું. એક દિવસની વાત, ખૂબ સુંદર કથા. રાજ્ય વિચરણ કરવા માટે ગયા અને એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક બળદ અને ગાય, અને બળદ પણ એક જ પગ ઉપર ઊભો, બંને આપસમાં એકબીજાના દુઃખની વાત કરી રહ્યા છે. ગાય અને બળદ, અહીંયા જો રૂપક છે, ગાય એટલે કે પૃથ્વી અને બળદ એટલે કે ધર્મ. ધર્મના ચાર ચરણ છે, સત્ય, શોચ, દયા અને દાન. પરંતુ જ્યારે ભગવાન પોતાના સ્વધામમાં પધાર્યા પછી કલયુગનો પ્રારંભ થયો એટલે કે ધર્મના ત્રણ ચરણ નષ્ટ થઈ ગયા. સત્ય કમ હો ગયા, પવિત્રતા, શોચ, આજ ઘર ઘર મેં પવિત્રતા કમ હો ગઈ. સૂતક, પિંડરો, રજસ્વલા, આજે કોણ કેટલું પાડે છે ઘરમાં? કેવા આપણા શાસ્ત્રોમાં, આ કેવળ વૈષ્ણવની વાત નથી, હિન્દુ સનાતન જીવ માટે આ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આચાર વિચાર, આચાર પ્રથમો ધર્મ, શાસ્ત્ર કહે છે કે આચાર પ્રથમો ધર્મ, કે આચરણ શુદ્ધ રાખો. કારણ કે આચરણનો અસર તમારા વિચાર ઉપર પડે છે, અને વિચારોનો અસર આપણા કર્મ ઉપર પડે છે. એટલે ઘરમાં શુદ્ધતા રાખો. ટાઈમનો, રજસ્વલાનો સમય હોય, એકબીજાનો સ્પર્શ ન કરીએ, રસોઈ ઘરમાં ન જવાય, સેવાના રૂમમાં ન જવાય, જે પલંગ ઉપર સૂતા હોઈએ એમાં ન સુવાય, કપડાનો સ્પર્શ ન કરાય. અને આ નિયમ પાળવા માટે પરિવારને એકબીજાના સહયોગરૂપ થવું જોઈએ, ત્યારે નિયમનું પાલન પણ થઈ શકે. એકબીજાના સપોર્ટિવ બનીએ આપણે, અને ઘર પરિવારમાં આ બધી જે મર્યાદાઓ છે, જે શાસ્ત્ર આપણને કહી રહ્યું છે, જેટલી બની શકે વૈષ્ણવો સાવધાની રાખો. તો ઘર ઘરમાંથી પવિત્રતા આજે બહુ ઓછી જોવા મળે છે. અમુક એવા વૈષ્ણવો છે જે ઘરમાં આચાર વિચાર, અપરસ, મેળ મર્યાદા, પ્રસ